પણ WHO કે છે 2020માં ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ વર્લ્ડ વિલ બી ડિપ્રેશન. જેમ સુવિધા વધે, વિવિધતા વધે, વિચારો બદલે, ચોઈસીસ વધે, સંકલ્પો વધે, એમ દુઃખ વધે અને ડિપ્રેશન વધે. સિમ્પલ લોજિક છે. મારે એટલું જ કહેવું છે, ઇફ ડિપ્રેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ ડિઝીઝ, તો હકીકતની અંદર વિચારથી જેમ પ્રગતિ થાય છે, વિચારથી જેમ સુખ મળે છે, વિચારથી પ્રકૃતિ બદલાય છે. કેમ? ગીતાની અંદર અર્જુનનું જો તમારે ડિસ્ક્રિપ્શન આપવું હોય ને, તો ઇટ વુડ બી અ ક્લાસિક કેસ ઓફ ડિપ્રેશન. ડિપ્રેશનમાં શું થાય? મન મૂંઝાય, વિચારો બદલાય, જે કરવા ગયા હોય એ ન કરો, આજીજી થાય, ખોટા તર્ક થાય, મોઢું સુકાય, ધ્રુજારી થાય, આ બધું જ ડિપ્રેશનના લક્ષણ છે. બીજા અધ્યાયની અંદર જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે મને જોવા દો, કોની સામે મારે લડવાનું છે, અને જોયા પછી અર્જુન દલીલો શરૂ કરે છે કે મારા સ્વજનો, મારા ગુરુજનો. અરે ભાઈ, આટલા મહિનાઓથી તૈયારી કરતા હતા ત્યારે ક્યાં ગયું? અને પછી લખે છે કે સિદંતી મમ ગાત્રાની મુખમ ચ પરિશુષ્યતિ રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતી વચ્ચે મે મનઃ ગાંડીવમ સંસ્રતે હસ્તાત. ભાવાર્થ શું કે છે? કે અર્જુનના હાથ હલે છે, ધનુષ બાણ મુકાઈ જાય છે, મોઢું સુકાય છે, મન ભમે છે, વાળ ઊભા થઈ જાય છે, અને કૃષ્ણને કહે છે કે મારે લડવું નથી. ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલતી હોય અને તેંડુલકર કે પેડ પહેરાતું નથી, હાથ હલે છે, તો અત્યારના મોસ્ટ ફિઝિયોથેરાપી શું કહે? ગ્લુકોઝનો બાટલો આપે, હાથ મસાજ કરે. કૃષ્ણ કશું નથી કહેતા. કૃષ્ણ એને એવું નથી કહેતા કે બેટા તું સુઈ જા, લાવ હાથ દબાવો, પગ દબાવો, લે પાણીનો ગ્લાસ. આપણે મેજોરિટી એવું કરીએ. કૃષ્ણ એક જ વાત કહે છે, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નહિ ત્વેતત ઉપપદ્યતે શુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. હે મૂરખ, ઉલટાના વઢે છે, તું ઉભો થા, આ હૃદય અને વિચારની નિર્બળતા તું ત્યાગ કર અને શુરવીર થઈને પાછો લડ. કૃષ્ણએ ખાલી અર્જુનનો વિચાર જ મસાજ કરીને બદલ્યો છે. એક અર્જુન ઉભો થયો અને યુદ્ધ જીતાય છે. તમારા કુટુંબમાં, જગ્યામાં, ઘરમાં કે જીવનમાં ઇફ યુ ચેન્જ યોર થોટ, જરાક વિચાર બદલાશે ને, તો હકીકતની અંદર એટલો બધો પાવર જનરેટ થશે ને કે યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એલ્સ, પ્રોગ્રામ થઈ જાય છે. જો તમે વિચાર ટકાવી શકો ને, તો હકીકતની અંદર તમે આગળ વધી શકો છો. પણ માણસને કેવો પ્રશ્ન છે, આપણે ચેન્જ નથી કરવું કારણ કે આપણે ટેવાઈ ગયા છે. આ એક દ્રષ્ટાંત છે, બહુ અગત્યનું છે. એવરીબડી ઇઝ કમ્ફર્ટેબલ ઇન ધેર ઓન લાઈફ. કોઈને આ દુનિયામાં ચેન્જની વાત કરશે ને, પણ ચેન્જ આપણે રિઝિસ્ટ કરીએ છીએ. કેમ? એક માણસ, એની ઘડિયાળની દુકાન, અને ઘડિયાળની દુકાનમાં શું છે પ્રોબ્લેમ, જેટલા ઘડિયાળ વધારે ને એટલા ટાઈમ બદલાય. તમારા ઘરમાં 6 ઘડિયાળ હશે ને, હમણાં હું ચેક કરવા આવું ને. અમારા જ અક્ષરધામ દિલ્હીમાં એકવાર હું ઉપરથી નીચે ઉતર્યો 4:45, અને નીચે આવ્યો ત્યારે 4:30 હતા. લે, આઈ વેન્ટ બેક ઇન ટાઈમ. હું તમને ક્યાં ઉપદેશ આપું છું? જેટલા ઘડિયાળ, અંગ્રેજીમાં કહેવત છે, અ મેન વિથ 2 વોચીસ ઇઝ નેવર શ્યોર ઓફ ધ ટાઈમ. જેના 2 ઘડિયાળ હોય ને, એને સમય આ ક્યાં? એટલે બિચારાની ઘડિયાળની દુકાન, 50 ઘડિયાળો, રોજ કલાક છે ને દરેક ઘડિયાળ આમ ઠીક કરે, કારણ કે એની દુકાનમાં આવીને 6 જુદા સમય બતાડે તો ઘડિયાળની વેલ્યુ જતી રહે. રોજ કરે, રોજ સવારે બહારની દુકાનની બહારે કાચમાંથી એક બહુ સારો સુઘડ માણસ પોતાનું ઘડિયાળ એના ઘડિયાળના ટાઈમ પ્રમાણે મેચ કરે. ધ્યાન લાગ્યું, બહુ સારું કહેવાય, મારા કાંટે કાંટો. એટલે મહિનો થયો એટલે પછી બહારે ગયો, પેલો એકદમ સજ્જન માણસ આવતો છે એને ઉભો રાખ્યો કે સાહેબ તમે આ શું કરો છો? એ કે તમારા ઘડિયાળ પ્રમાણે મારો ઘડિયાળ મેચ કરું છું. એ કે સાહેબ તમે રોજ કરો? તો કે રોજ. એ કે તમે કોઈ અગત્યની જગ્યા અને ભૂમિકા ઉપર હશો? તો કે હા. એ કે હું સામેની ફેક્ટરીનો ચીફ સિક્યોરિટી ઓફિસર છું, હું 5 મિનિટ પહેલી વિસલ વગાડું તો અમારે લોસ જાય, 5 મિનિટ મોડી વગાડું તો માણસોને લોસ જાય. આઈ હેવ ટુ બી ઓન ટાઈમ, એટલે હું પરફેક્ટ તમારા કાંટે મારો કાંટો મેળવું છું. એ કે ઉભારો, હું 5 વાગ્યાની વિસલ પ્રમાણે તો મારું ઘડિયાળ મેળવું છું. સમજી ગયા?
આ દુનિયામાં આપણે એકબીજા જોડે તાલ મેળવીએ છીએ ને આપણને લાગે છે કે વી આર ઇન પરફેક્ટ ટાઈમ. થિંક ડિફરન્સ. તમારા બાપ દાદાએ જે કર્યું છે એ જ કરવાનું છે કે જુદું કરવાનું છે? બધા ઓફિસરો જે કરે એ જ કરવાનું છે? એમાં સેફટી છે પણ પ્રગતિ નથી. લોકો જે કરે છે એ જ કરવાનું છે કે ચેન્જ? ડુ વોટ યોર હાર્ટ ટેલ્સ યુ. અને એટલે જ આજે જે વાત મારે કરવી છે કે ઇફ યુ હેવ ધ પાવર યુ કેન ચેન્જ એન્ડ બી ડિફરન્ટ.